સુરત શહેરમાં એમએલએ સંગીતા પાટીલની ઓફિસ નજીક શેરિંગ પ્રોજેક્ટની સાયકલો બની ભંગાર. કરોડોના પ્રોજેક્ટની દુર્દશા. સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોની સુખાકારી માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હાલ કાટ ખાઈ રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગિરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં એસએમસીની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે. અહીં નજીકમાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પર આવેલી છે. એક સાયકલ દીઠ રૂપિયા 10,000નો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયામાં ચૂકવવામાં આવેલા છે તેના પૈસા. તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી. સમગ્ર સુરત શહેરમાં 120 વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્ટેશન પર લગભગ 1,267 સાયકલ રાખવામાં આવી છે. તેમાંથી 60 સાયકલોની હાલત એવી છે કે તેનું સમારકામ થઈ શકતું નથી. શહેરના લોકો માટે એક સાયકલની કિંમત 70,000 છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી, ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી માટે 5 વર્ષ માટે રૂપિયા 8.91 કરોડની ચૂકવણી નક્કી કરી છે. આ છતાં હવે જોઈએ આ સાયકલોની સાચવણી કેવી રીતે થઈ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.